जय हिंद मित्रों। आपणे एनटीएससी माटे जे 2000 प्रश्नो करी रह्या छीए एमां साइंसना आपणे 400 प्रश्नो करीशुं। तो अत्यार सुधी तमने 3 भाग आवी चूक्या छे जेमां लगभग आपणे 200 जेवा प्रश्नो करी चूक्या छीए। हवे आगळना प्रश्नो आ विडियोमां जोईशुं। आ विडियोनी शरूआत आपणे पाछला विडियोमां जे तमने होमवर्क आपवामां आव्युं हतुं त्यांथी शरू करीए छीए। तो मित्रों जुओ, फर्स्ट प्रश्न छे कि कई पद्धति द्वारा दरेक खेतर ने पाणी फेर बदली द्वारा प्राप्त थाय छे, बराबर? तो आमां शुं आवशे, टाँकी द्वारा, कूवा द्वारा, नहर पद्धति द्वारा के नदीना पाणी द्वारा? तो मित्रों आमां छे नहर पद्धति द्वारा, बराबर। नेक्स्ट प्रश्न छे कि वनस्पतिओ माटे हाइड्रोजननो स्त्रोत कयो छे? तो वनस्पतिओना हाइड्रोजन कई जग्याएथी मळे छे आवो प्रश्न छे। तो मित्रों आपणने खबर छे कि पाणी में H2O होय छे, तो हाइड्रोजन जे छे ई वनस्पतिओने पाणीमांथी मळे छे। क्रिमियो सेना उदाहरणो छे? तो आमां सहजीवन, परजीवी, अंत परोपजीवी, बाह्य परोपजीवी ऑप्शन छे। तो आमां जवाब आवशे मित्रों अंत परोपजीवी, बराबर। नेक्स्ट प्रश्न जोईए, सौराष्ट्रना दरिया किनारे खावामां उपयोग आवती होय कया प्रकारनी माछली खूब मोटा जथ्थामां मळे छे? तो जे लोको माछली खाता होय एने खबर हशे, आपणे माछली खाता नथी एटले कदाच आपणने ना खबर होय। तो आमां छे पोम्फेट माछली, बराबर। नेक्स्ट छे कि कई देह धार्मिक क्रिया वातावरणमां CO2નું નિયંત્રણ કરે છે? તો CO2નું નિયંત્રણ કોણ કરે છે, કઈ રીતે CO2નું નિયંત્રણ થાય છે? આમાંથી ઓપ્શનમાંથી તમારે જવાબ આપવાનો છે। તો આમાં આવશે મિત્રો પ્રકાશ સંશ્લેષણ। પ્રકાશ સંશ્લેષણના લીધે CO2નું નિયંત્રણ થાય છે, કેમ કે પ્રકાશ સંશ્લેષણમાં આપણે ઓક્સિજન મળે છે અને CO2 એ લે છે, જે વૃક્ષો હોય છે એ CO2 લઈ લે છે, એટલે વાતાવરણમાં CO2 નિયંત્રણ થઈ રહ્યું છે। ભૂમિ નિર્માણમાં કયો જૈવ ઘટક સંકળાયેલો છે? તો ભૂમિના નિર્માણ માટે કઈ વસ્તુ ઉપયોગી છે? તો આમાં મિત્રો આવશે લાઇકેન, બરાબર। નેક્સ્ટ છે કે ખોરાક, કયો ખોરાક ઊર્જાની જરૂરિયાત માટે કાર્બોદિતનો સ્ત્રોત છે? તો મિત્રો ઘઉં છે, મકાઈ છે, જવ છે, બાજરી છે, આ બધું છે કાર્બોદિત માટે ઉપયોગી છે, એટલે આમાં લગભગ ચરબી હોય છે અને આપણે ઘઉં, મકાઈ, જવ, બાજરી આ ખૂબ જ ઉપયોગી છે, આ જરૂર ખાવું જોઈએ શરીરના પોષણ માટે। હવા એ શાનું મિશ્રણ છે? તો મિત્રો હવામાં નાઇટ્રોજન હોય, ઓક્સાઇડ હોય, પાણીનું વાષ્પ પણ હોય, બરાબર। તો હવા જે છે એ આ જે સી ઓપ્શન છે એનું મિશ્રણ છે। નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ, અહીંયા સુધી તમને જે હોમવર્ક આપેલું એ પ્રશ્નો હતા। આપણે આ બધાને ખબર છે કે આપણે 2000 MCQ માટે જે NTSC 2021 છે એના માટે 2000 MCQ કરી રહ્યા છીએ, એમાં વિજ્ઞાનના 400 પ્રશ્નો છે। તો આ 400 પ્રશ્નો માટેની જે આ PDF જે છે એ તમને આ વિડીયો પૂરો થાય પછી અમારી જે ટેલિગ્રામ છે, ઇન્સ્ટાગ્રામ છે, મતલબ અમારી સાથે જો તમે યુટ્યુબ સિવાય બીજી બધી જગ્યાએ જોડાયેલા હોય તો તમને PDF મળી રહેશે, બધી જગ્યાએ અમે આ પહોંચાડવાની ટ્રાય કરીશું। ગતિ ઉર્જા, સ્થિત ઉર્જા અને યાંત્રિક ઉર્જા પૈકી કઈ ઉર્જા ઋણ ન હોઈ શકે? ઋણ એટલે કે માઇનસમાં ન હોઈ શકે એવો પ્રશ્ન છે। આ ઓપ્શન જે છે એમાંથી તમારે જવાબ આપવાનો છે। તો જુઓ મિત્રો આમાં શું જવાબ આવશે, સ્થિતિત ઉર્જા, ગતિ ઉર્જા, સ્થિતિત અને યાંત્રિક બંને કે પછી ખાલી યાંત્રિક? તો આમાં તમારે આવી જશે સ્થિત ઉર્જા। સ્થિત ઉર્જા મિત્રો ઉર્જા હોય તો હોય, ન હોય તો ન હોય, એ માઇનસમાં ન હોય ક્યારેય, બરાબર। કોઈ પણ જગ્યાએ કોઈ વસ્તુ સ્થિર હોય એનામાંથી સ્થિત ઉર્જા મળે છે। પદાર્થ પર કેટલું કાર્ય
શેમાં થતા ફેરફાર જેટલું હોય છે? ધારો કે પદાર્થ ઉપર કોઈ કાર્ય કરવામાં આવેલું હોય તો એ કઈ વસ્તુમાં બદલાવ આવે છે એના લીધે? તો મિત્રો એમાં આવશે ઉર્જા. એક ગતિમાન ઝડપ પદાર્થની ઝડપ બમણી થતાં તેની ગતિ ઉર્જા શું થાય? તો જો કોઈ પદાર્થ હોય એ સ્પીડમાં હોય બરાબર, તો એની સ્પીડને જો ડબલ કરી દેવામાં આવે તો એની જે ગતિ ઉર્જા છે એ ચાર ગણી થઈ જતી હોય છે. તો યાદ રાખજો, ચાર ગણી. આપણે આને કંઈ કેલ્ક્યુલેશન કરવા ના બેસવાનું હોય. સ્પ્રિંગને દબાવતા તેની સ્થિત ઉર્જામાં શું પરિવર્તન આવે છે? તમે કોઈ સ્પ્રિંગ જોઈ હશે બરાબર, તો આને તમે ઉપરથી દબાવી રાખશો બરાબર, તો આના લીધે આની કઈ ઉર્જામાં વધારો થઈ જશે કે ઘટાડો થઈ જશે એ આપણે જણાવવાનું છે. તો મિત્રો ઓબ્વિયસ છે કે એની ઉર્જા વધી જશે. તમે જોયું હશે આવી રીતે દબાવીને તમે છોડશો તો એ સ્પીડમાં વધારે ને વધારે ઉપર સુધી ઉડશે બરાબર. કાર્યનો એકમ કયો છે? તો કાર્યનો એકમ પૂછાઈ શકે એવો એકમ છે, ખૂબ સિમ્પલ. તો આપણે યાદ રાખવાનું કે આમાં ન્યૂટન મીટર જવાબ આવે, ન્યૂટન મીટર. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ તો પાવર શું છે? પાવર શું છે એની વિશે પ્રશ્ન છે તમને. તો આમાં આવશે કે ઉર્જામાં જે ફેરફારનો દર હોય છે એને આપણે પાવર કહીએ છીએ. પાવર એટલે કે તાકાત. 55 કેજી દળ ધરાવતી વ્યક્તિ જો દિવાલને ધક્કો મારે તો આ વ્યક્તિ દ્વારા થયેલ કાર્ય કેટલા જૂલ છે બરાબર? તો તમારે જૂલમાં આનું કેલ્ક્યુલેશન કરીને બતાવવાનું છે. તો સિમ્પલ છે, ગમે એટલું કેજી ધરાવતો હોય વ્યક્તિ અને એ દિવાલને જો ધક્કો મારે તો કાર્ય તો કંઈ થાય નહીં, દિવાલ તો જ્યાં છે ત્યાં જ રહી. તો એમાં જવાબ તમારું શૂન્ય આવી જશે. લોજિકવાળી વાત છે. કાર્ય ત્યારે જ ગણાય જ્યારે એનામાં કંઈ ફેરફાર થયું હોય, કોઈ વસ્તુને આપણે ધક્કો મારતા હોઈએ અને એ ક્યાંક ગઈ હોય તો એ કાર્ય થયું ગણાય. પદાર્થની ગતિ ઉર્જા તો આમાં શું આવશે જુઓ? તો પદાર્થની ગતિ ઉર્જા તેના દળ તેમજ તેની ઝડપ બંને પર આધાર રાખે છે બરાબર. પદાર્થની કોઈ ગતિ ઉર્જા હોય તો એની કુદનું દળ એટલે કે માસ અને એ કયા સ્પીડમાં છે આ બંને ઉપર આધાર રાખે છે બરાબર. નીચેનો પ્રશ્ન છે કે નીચેના પૈકી કઈ ભૌતિક રાશિનું મૂલ્ય સાથે દિશા દર્શાવવાની જરૂર હોતી નથી? તો દિશા દર્શાવવાની જરૂર ત્યારે જ ન પડે જ્યારે એ રાશિ જે છે એ અદિશ હોય. તો તમારા ઓપ્શન જે છે એમાંથી તમારે જવાબ આપવાનો છે, પ્રવેગ, ઝડપ, વેગ કે સ્થાનાંતર. તો આમાં મિત્રો ઝડપ આવશે. સ્પીડ આપણે કોઈ પણ દિશામાં આપણે સ્પીડમાં જતા હોઈએ એવું કહેવાય બરાબર. જો કોઈ એક ફિક્સ ડાયરેક્શન આપણે કહી દઈએ તો એને આપણે વેગ કહીએ છીએ. અને પ્રવેગ તો તમને ખબર છે કે સ્પીડમાં જે ચેન્જીસ આવે એને આપણે પ્રવેગ કહીએ. નેક્સ્ટ છે કે પ્રવેગ એટલે શું થાય? તો પ્રવેગનું જેને ખબર હોય, ખાલી વ્યાખ્યા ખબર હોય એના ઉપરથી આ જવાબ આપી શકે. તો મિત્રો પ્રવેગ જે છે એ એકમ સમયમાં થતો વેગનો ફેરફાર છે. મેં હમણાં જ તમને કીધું કે સ્પીડ છે ને આડેધડ કોઈ પણ દિશામાં હોય, કોઈ પણ બાજુ જતો હોય તો સ્પીડમાં જતો છે એવું કહેવાય. પણ એક ફિક્સ જો દિશા ફિક્સ કરી દેવામાં આવે કે આ બાજુ જ જાય છે, ઉત્તર દિશામાં આટલી સ્પીડે જાય છે, તો એને આપણે વેગ કહેવાય. અને જો વેગમાં કોઈ ફેરફાર થતો હોય, શરૂઆતમાં એનું વેગ 10 કિલોમીટર પર અવર હોય, પછી 20 કિલોમીટર થતું હોય, પછી 30 થતું હોય, તો એનું એને છે ને આપણે પ્રવેગ કહેવાય. તો એકમ સમયમાં થતો વેગનો ફેરફાર. નેક્સ્ટ છે કે નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થ માટે શું અચળ હોય છે? તો અચળ કઈ વસ્તુ હોય? ઝડપ, પ્રવેગ, સ્થાનાંતર કે વેગ? તો આમાં મિત્રો આવી જશે ઝડપ. કેમ કે આમાં છે ને વર્તુળમય ગતિ છે, મતલબ કે આમ ગોળ છે. તો ભાઈ સ્પીડમાં આપણે ડાયરેક્શનની જરૂર નથી, ગોળ ગોળ ફેર રાખે ભલે ફરતો.
અને શું અચળ હોય છે તો એક ને એક સ્પીડ છે કેમ કે આમાં નિયમિત કીધું છે. નેક્સ્ટ છે ગતિમાન પદાર્થના યુ માઇન્ડ ગતિમાન પદાર્થના યુ માઇનસ ટી આલેખ નીચે આપેલા સમયગાળામાં ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ આપે છે. જોઈએ કોણ જવાબ આપે છે. તો આમાં મિત્રો આવી જશે બી અંતર, બરાબર. નેક્સ્ટ છે કે એક ગતિમાન કારનો વેગ સમયની સાથે ઘટતો જાય છે, બરાબર. એક કાર છે એનો વેગ છે ને સમયની સાથે ઘટતો જાય છે, ધીરે ધીરે ઘટે છે, મતલબ કે હમણાં ઊભો રહી જવાનો છે. તો આ કારનો પ્રવેગ કઈ દિશામાં હશે? તો મિત્રો એ વેગની વિરુદ્ધ દિશામાં પ્રવેગ હશે. કેમ કે જ્યારે વેગ વિરુદ્ધ દિશામાં વેગની વિરુદ્ધ દિશામાં પ્રવેગ લાગે તો જ આપણે એની સ્પીડ છે ને એ ઓછી થતી હોય એવું ગણાય, બરાબર. કેમ કે જો વેગ આ દિશામાં હોય ને પ્રવેગ પણ આ જ દિશામાં હોય તો એનું છે ને વેગ વધતું જતું હોય, બરાબર. વેગમાં જો કન્ટિન્યુઅસ ઘટાડો થતો હોય તો પ્રવેગ પણ એની વિરુદ્ધ દિશામાં લાગતું હોય, મતલબ કે પ્રવેગમાં ઘટાડો થતો હોય, મતલબ પ્રવેગ માઇનસમાં હોય. કહેવાનો મતલબ વેગ સમયના આલેખ અને સમય અક્ષ વડે ઘેરાતા બંધ ગાળાનું ક્ષેત્રફળ ધરાવતી ભૌતિક રાશિનો એકમ કયો છે? તો આમાં જુઓ ઓપ્શન છે મીટર પર સેકન્ડ સ્ક્વેર, સેકન્ડ મીટર સ્ક્વેર, ખાલી મીટર કે મીટર ક્યુબ. તો આમાં ખાલી મીટર આવશે. નેક્સ્ટ છે કે વેગ અને સમયનો આલેખ જો ઢાળ કોણ આપે તો શું થાય, મતલબ કે ઢાળ કોણ આપે તો ત્યાં શું આવશે, ઝડપ આવશે, અંતર આવશે, પ્રવેગ આવશે કે પછી સ્થાનાંતર આવશે? તો ભાઈ આ આલેખ તો જે ભણ્યા હોય, જેને ખબર હોય આલેખ વિશે, જે ચેપ્ટરમાં તમારા આપેલું છે એમાંથી જો તમે શીખ્યા હોય તો જ તમને આવડે. તો આમાં જવાબ પ્રવેગ આવી જશે. નેક્સ્ટ છે કે ન્યૂટનનો ગતિનો કયો નિયમ બળનું મૂલ્ય આપે છે? તો આ એનટીએસસીની પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે અને અમે પેપર સોલ્યુશન કરાવેલું છે, એમાં જેને જોયું હોય એને ખબર હશે. તો આમાં છે મિત્રો મૂલ્ય આપે છે ઈ છે બીજો, બરાબર. એમ કીધું હોય કે બળની વ્યાખ્યા આપે છે તો એમાં જવાબ પહેલો આવશે, યાદ રાખજો. જ્યારે વ્યાખ્યા કીધું હોય તો પહેલો જવાબ લખવાનો અને જ્યારે મૂલ્ય કીધું હોય ત્યારે બીજો જવાબ લખવાનો. આજે ને આજે યાદ રાખી લો આ વસ્તુ, કોઈ એક જગ્યાએ લખીને વ્યાખ્યા કીધું હોય તો પહેલા આપણે વ્યાખ્યા કરવાની હોય અને પછી આપણને મૂલ્ય મળે તો મૂલ્યમાં બીજો. તો મિત્રો નેક્સ્ટ પ્રશ્ન છે કે વેગમાનનો એકમ કયો છે? તો ચોક્કસ તમને એક કા બે પ્રશ્નો વેગમાન કા વેગ કા ગતિ એના ઉપરથી આવશે અને એકમ ઉપરથી પણ આવશે, બરાબર. એટલે તમારે ખાસ કરીને આ બધું કરી લેવું. તો જુઓ વેગમાન જે છે એનું એકમ છે કેજી મીટર પર સેકન્ડ, બરાબર. કિલોગ્રામ મીટર પર સેકન્ડ, બરાબર. વેગ અને સ્પીડની વાત છે તો આમાં સેકન્ડ એટલે કે સમય તો આવશે જ. બળ અને તે લાગતું હોય તે દરમિયાન સમયના ગુણનફળને શું કહે છે? તો આ ફરી એક વ્યાખ્યાની વાત છે. જો આપણને આ શેની વ્યાખ્યા છે કે શું છે એ આપણને ખબર હોય તો આપણે જવાબ આપી શકીએ. તો આને કહેવાય બળનો આઘાત. બળના આઘાતની જેને વ્યાખ્યા ખબર હોય એ આસાનીથી સહેલાઈથી આનો જવાબ આપી શકે એમ છે. નેક્સ્ટ છે કે સામાન્ય ઘનતાના કેટલામાં ભાગની ઘનતાવાળા વાયુને ઠંડો પડતા અતિ નીચા તાપમાને બીઈસી અવસ્થા બને છે, બરાબર. તો આમાં જવાબ શું આવશે? એક લાખ, એકસો, હજાર કે દસ લાખ? તો મિત્રો આમાં જવાબ આવી જશે એક લાખ, બરાબર. યાદ રાખજો પીએનજીનું પૂરું નામ શું છે? તો પીએનજીનું પૂરું નામ આ તમે જાતે કમેન્ટ કરી લેજો, કેમ કે આ પહેલાં એક વખત આ પ્રશ્ન આવી ગયેલો છે અને ત્યાં તમને આમાં જવાબ મેં આપી દીધેલું છે, બરાબર. તો તમે પીએનજીનું પૂરું નામ કમેન્ટ કરજો. નીચેનામાંથી સૂકા બરફનું અણુસૂત્ર કયું છે? તો સૂકા બરફની વાત થતી હોય તો પછી એમાં તમારે શું જવાબ આવશે?
सीओ टू आवशे के पछी सीओ जो सीओ टू तो आवशे ज पण सॉलिड आवशे गैस आवशे एक्वेफर आवशे के लिक्विड आवशे बराबर। तो मित्रों आमा तमारे आवी जशे सॉलिड सूका बरफनी वात थाय छे एटले आ पाउडर जेवू होय छे तो सीओ टू जे छे ई सॉलिड सीओ टू आवशे। केन्द्रीय खातर रेताड़ जमीन में शू वधारे छे जो सेंद्रीय खातर हो तो रेताड़ जमीन में जो आपणे एने नाखीए तो एनाथी कई वस्तु में वधारो थाय छे तो एमां मित्रों जल संग्रहनी जे क्षमता छे ए वधारे छे। रेताड़ जमीन होय एमां तमने खबर छे के जल संग्रहनी क्षमता खूब ज ओछी होय एना लीधे कोई वस्तु आपणे एमां उगाड़ी सकता नथी। नीचे केटलाक द्रव्यो अंतर आण्विक आकर्षण बळनी प्रबळता उतरता क्रम में तमारे गोठवानी छे तो कई गोठवणी साची छे बराबर। तो जोई लो आमां ऑक्सिजन पाणी खांड हवा पवन आ बधुं छे रस मीठू दाळ तो आमां तमारे गोठवानुं छे। तो आमां आवशे जुओ मीठू पछी रस पछी हवा बराबर सौथी घाटू अने एनी पछी एनाथी थोड़ुंक ओछू एनाथी थोड़ुंक ओछू एवी रीते आपणे गोठवानुं छे तो ए साचो क्रम छे। नीचेनामां प्रोटीननो स्त्रोत कयो छे तो प्रोटीननी वात थती होय प्रोटीन खूब ज महत्वनुं छे। प्रोटीन आनी कमी जो शरीरमां आवी जाय तो मेरिस्मस नामनो रोग थाय छे मतलब आपणने घणा बधा एवा रोगो थाय छे अने गरीब लोको जे होय एमने प्रोटीननी खूब ज कमी रहती होय पेट भराई जतुं होय पण प्रोटीन ना मळतुं होय बराबर। तो मित्रों मग जे छे मग काल मोटा भागना कोईपण कठोळ होय एमां आपणने प्रोटीन खूब ज मळे छे। सोयाबीन छे मग छे नॉनवेज खाता होय तो कोई जरूर ज नथी मतलब घणुं बधुं मळे छे बधा नॉनवेजमांथी प्रोटीन। तो नीचेना पैकी कयो पदार्थ ऊर्ध्वपातन पामतो नथी बराबर। ऊर्ध्वपातन पामतो नथी मतलब के एक अवस्थामांथी बीजा अवस्थामां गया पछी ए फरी पोताना मूळ अवस्थामां आवी शके नहीं बराबर। तो आ प्रश्न पण एकवार पूछाई गयेलो प्रश्न छे तो आमां आवशे सोडियम क्लोराइड बराबर। सोडियम क्लोराइड ने छे ने आपणे ऊर्ध्वपतन पामीने फरीथी सोडियम क्लोराइड आपणे न बनावी शकीए। बरफनुं गलन गुप्त उष्मानुं मूल्य शुं छे तो मित्रों आमां तमारे याद ज राखवानुं छे 33.4 अने 10^4 बराबर बने चार चार छे तो आवी रीते तमारे याद राखी लेवानुं 33.4 10^4 जूल केजी जूल पर केजी बराबर। नेक्स्ट छे के पाणी माटे वाष्पीभवन गुप्त उष्मानुं मूल्य कयुं छे तो आमां तमारे याद ज राखवुं पड़शे। तो आमां छे के 2.25 अने 10^6 बराबर। तो 2.25 10^6 आवी रीते तमारे याद राखी लेवानुं जूल पर केजी। अमुक वस्तु तो आपणे याद ज राखवी पड़े मित्रों आने कोई उपाय नथी के आपणे एने कई रीते याद राखवी वारंवार जो एने कोई एक जग्याए लखी राखी होय ने वारंवार जोता होईए तो याद रही जाय कोई मोटी बात नथी। नीचेना पैकी कयो रोग रोगी माता द्वारा तेना बाळकमां स्तनपान करावे त्यारे छे ने ए संक्रमित थाय छे मतलब आमांथी कयो रोग एवो छे के जो मम्मीने थयुं होय तो बाळकने पण थई जाय स्तनपान करावे एना कारणे तो जवाब आपो। तो मित्रों आमां एड्स छे एड्सनी जे बीमारी छे ए माताथी बाळकमां जई शके छे स्तनपानना लीधे। मम्मीने डेंग्यू थयुं होय तो छोकराने डेंग्यू थई जाय एवी कोई जरूरी नथी बराबर। अने स्तनपानना लीधे थाय ए तो बिलकुल खोटुं छे मलेरियाए न थाय ने काला आजारे न थाय बराबर एड्स थई शके छे। एस्केरिस लुब्रिकोइडिस तरीके ओळखातुं गोळ क्रीमी मनुष्य शरीरना कया अंगमां जोवा मळी शके छे बराबर। तो कई जगह जोवा मळी शके छे अन्ननळी नानुं आंतरडुं
यकृत के जठर। तो आमा मित्रों आवशे नानू आतड़ू, तमारे नानू आतड़ू याद राखवानू। ग्रीन हाउस कोना साथे संबंधित छे, ग्रीन हाउस कोना साथे संबंधित छे, तो ग्रीन हाउस ऊपर पण लगभग एक प्रश्न आवी सके वो आ टॉपिक छे। ग्रीन हाउस माथी प्रश्न आवे छे मोटा भागे दर वर्षे। तो आमा मित्रों आवशे वैश्विक तापमान में वधारो थाय छे, ग्रीन हाउस जे छे ई कया ओलाना कया वायुना लीधे वधे छे ए तमारे कमेंट करवानुं छे। नीचे पैकीनो कयो वायु वैश्विक तापमानना वधारामां मुख्य भाग भजवे छे, तो आमां कार्बन डाइऑक्साइड, कार्बन मोनोक्साइड, कार्बन डाइऑक्साइड के पछी नाइट्रस ऑक्साइड। तो जुओ वैश्विक तापमानना वधारामां मुख्य भाग भजवे छे, मतलब के आ ग्रीन हाउस जे छे एना उपरथी ज प्रश्न छे। तो आमां कार्बन डाइऑक्साइड आवी जशे, सीओ टू बराबर, सीओ टू कई कई जगह थी आवे छे ए पण तमे कमेंट करी सको छो। भूमि निर्माणनो मुख्य स्त्रोत कयो छे, भूमि निर्माण दरिया किनारो छे, पत्थर छे, दरिया किनारो, नदी किनारो छे के बरफ जे छे ए बरफ अने पहाड़ ऊपर जे बरफ होय अने ए तूटे एना लीधे। तो मित्रों सिंपल वस्तु छे, पत्थर होय ए कोईपण जग्या होय, पछी पहाड़ ऊपर होय, नदी किनारे होय, दरिया किनारे होय कि गमे त्यां होय, पत्थर होय तो आ पत्थर वधारे सचोट जवाब छे। नीचे पैकी कयो रोग प्रदूषित पाणीना लीधे थाय छे, तो बहु सिंपल छे, प्रदूषित पाणीना पाणी पीवाना लीधे घणा बधाने पहेला आ रोग थतो, हवे बधा खरीदेलू पाणी पीवे छे बोटलवाळू, तो हवे शुद्ध पाणी पीवाना लीधे पण घणा बधा रोगો લોકોને થઈ રહ્યા છે। તો પ્રદૂષિત પાણીના લીધે થતો રોગ જે છે એ કોલેરા છે, તળાવમાં ને એમાંથી જો પાણી પીતા હતા પહેલા તો એ થઈ જતું હતું, આખા ગામને કોલેરા થઈ જતું હતું। ભૂમિનું રક્ષણ કોના દ્વારા થાય છે, તો ભૂમિનું રક્ષણ મિત્રો તમારે જવાબ આપવાનો છે, ભારે ભારે વરસાદ, તીવ્ર પવનો અને વનસ્પતિના મૂળ, બરાબર। તો આમાં જુઓ ભૂમિનું રક્ષણ કોના દ્વારા થાય છે, ભૂમિનું જે ધોવાણ થતું હોય એ વનસ્પતિના જે મૂળ હોય એના લીધે એનું જે છે એનું રક્ષણ થઈ જાય છે, બરાબર। પર ક્ષરણ લખેલું હોય, ક્ષરણ બરાબર, એટલે કે એનું મતલબ કપાઈ કપાઈને જાય છે, તો એમાં છે ને ભારે વરસાદ અને પવનો બે આવી જશે, તો એમ એના માટે સી જવાબ થઈ જશે, એ અને બી બંને શરણ હોય તો, અને રક્ષણ લખેલું છે તો ભાઈ વનસ્પતિનું જે મૂળ હોય એ જ એનું રક્ષણ કરે। ઓઝોન સ્તરમાં છિદ્રો ક્યાં મળી આવ્યા છે, મકરવૃત, વિશ્વવૃત, એન્ટાર્ટિકા કે કર્કવૃત, બરાબર। તો તમે એવું સાંભળ્યું હશે કે એન્ટાર્ટિકાના બરફ જે છે એ ઓગળી રહ્યા છે, બરાબર, તો એ કેમ ઓગળી રહ્યા છે એ તમને ખ્યાલ હશે। એન્ટાર્ટિકામાં આ ઓઝોન સ્તરમાં છે છિદ્ર થઈ ગયું છે અને એના લીધે છે ને એ પ્રકાશ ત્યાં વધારે આવી રહ્યું છે, એના લીધે ત્યાં બરફ ઓગળી રહ્યું છે। એમિનો એસિડનો ઉપયોગ કરી કોનું નિર્માણ કરવામાં આવે છે, તો એમાં આવશે કાર્બોદિત, પ્રોટીન, ન્યુક્લિક એસિડ કે લિપિડ, આમાંથી તમારે જવાબ આપવાનું છે। તો એમિનો એસિડ જે છે એમાં તમારો જવાબ જે છે એ પ્રોટીન આવી જશે, બરાબર। નેક્સ્ટ છે વૈશ્વિક તાપમાનમાં વધારા માટે શું જવાબદાર છે, વૈશ્વિક તાપમાનમાં જે લગાતાર વધારો થઈ રહ્યો છે તો એમાં કઈ વસ્તુ જવાબદાર છે, તો આમાં ગ્રીન હાઉસની અસર, બરાબર। મેં તમને કીધું ગ્રીન હાઉસ અને વૈશ્વિક તાપમાન બે એકબીજા સાથે જોડાયેલા છે અને અમુક વાયુ એવા છે કે જેના લીધે વૈશ્વિક તાપમાનમાં વધારો થાય છે। તો મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તમે જોઈ શકો છો શું છે, દિનામી નામકરણ કોના દ્વારા આપવામાં આવ્યું હતું, કેરોલસ, લિનિયસ, વિટેકર, ડાર્વિન કે રોબર્ટ હુક। તો બધાને ખબર છે આમાં રિપીટ થયેલો પ્રશ્ન છે, કેરોલસ, લિનિયસ આમના દ્વારા છે ને દિનામી નામકરણ આપવામાં આવેલું। પંચ સૃષ્ટિ વર્ગીકરણ કોણે આપ્યું હતું, તો મિત્રો પાંચ સૃષ્ટિનું વર્ગીકરણ છે એ આ ચાર ઓપ્શન છે એ તમારે જવાબ આપવાનો છે।
तो आमा छे रॉबर्ट विटेकर, विटेकरे छे ए पांच भाग में जे सृष्टि ने पांच भाग में छे ने वेचेलू। कयो रोग चेपी छे, आमाथी चेपी रोग विषे तमारे जवाब आपवानो छे। तो मित्रों चेपी रोग कीधु छे बराबर, तो डायबिटीज होय तो कोई ने कई चेप तो लागे नहीं, कैंसर थयो होय तो भाई जेने थयो होय एने थयो होय। ऊँचू रुधिर दबाण एटले के कोई ने ब्लड प्रेशरनी प्रॉब्लम होय तो एनाथी कोई ने कई थाय नहीं। मलेरिया जे छे ए मच्छर वच्छरना लीधे फैलाई सके छे एटले आमां मलेरिया आवशे। एड्स कोना द्वारा थाय छे, बेक्टेरिया वायरस प्रजीव के फूग, तो आ खूब ज सीम्पल जवाब थी गयो, मतलब के खूब ज सीम्पल सवाल थी गयो। तो आमां तमारे वायरस आवी जशे। माइकोप्लाज्मा कई सृष्टि में समाविष्ट छे, कई सृष्टि में जोवा मळे छे माइकोप्लाज्मा? तो मित्रों माइकोप्लाज्मा जे छे ए आपणे मोनेरा में जोवा मळे छे, मोनेरा में आपणने माइकोप्लाज्मा जोवा मळे। कया समुदाय प्राणियों ने दी गर्भ स्तरीय छे बराबर, तो आमां शुं आवशे? कोष्ठांत्री आवशे, तो कोष्ठांत्री तमारे याद राखवानुं। द्विगर्भ स्तरीयनी वात थई होय तो कोष्ठांत्री। प्राणी सृष्टिमां प्रथम त्रिगर्भ स्तरीय प्राणीओ कया समुदायना छे? तो आमां जुआ चारेमांथी कयो जवाब आवशे। आमां आवशे पृथुकृमि बराबर छे। नेक्स्ट छे डंख कोषो धरावतो प्राणी नो समुदाय कयो छे? आ बधा बायोलॉजी ना प्रश्नो छे, जीव विज्ञान ना खास करीने तमारे महत्वना प्रश्नो छे। तो आमां फरी पाछू कोष्ठांत्री आवशे बराबर। नेक्स्ट छे के अस्थानिक तंतुमय मूळ तंत्रनी हाजरी छे बराबर, तो आमां कयामां छे एनी हाजरी? आमां मित्रों आवी जशे एकदळी वनस्पतिओ बराबर, एकदळी वनस्पतिओ में एनी हाजरी होय छे। नेक्स्ट प्रश्न छे के मृदुकाय प्राणीओनुं जूथ क्यूँ छे? तो मृदुकाय प्राणीओनुं जूथ जोई लो आमां जे ऑप्शन छे एने वाँचो सरखी रीते। तो आमां आवी जशे काइटोन, पाइला अने छीपलू, आ जे जूथ जे छे ई मृदुकाय प्राणीओनुं जूथ छे बराबर। હવે તમને આ વિડીયોના અંતે અમુક પ્રશ્નો હોમવર્કમાં આપી દઉં છું બરાબર। આ હોમવર્ક તમારે ખાસ કરીને કરવાનું છે અને ચેનલ ઉપર જે કમ્યુનિટી હોય છે કમ્યુનિટી ત્યાં તમને આના સવાલો આ સવાલો મળી રહેશે, આનું ચિત્ર તમને મળી રહેશે, આનો ફોટો મળી રહેશે। અને ખાસ કરીને જે લોકો મોડેકથી આ વિડીયો જોવે છે એમના માટે ખાસ કે આ સવાલોના જવાબ જે છે એ તમને આના પછીના ભાગમાં મળી જશે, એ વિડીયો આની નીચે જ હશે બરાબર। એટલે તમે જો પ્લેલિસ્ટમાં જાઓ તો તમને મળી જ રહેશે એક લાઇન સર બરાબર। ઘણા લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સ શું હોય છે એ નથી ખબર હોતી, તો મિત્રો આ જસ્ટ આ વિડીયોની નીચે તમે જોશો તો એક નાનકડું તીર જેવું કરેલું હશે, એ તીરને તમારે છે ને ક્લિક કરવાનું એટલે ડિસ્ક્રિપ્શન બોક્સ ખુલી જાય। ડિસ્ક્રિપ્શન બોક્સમાં જશો તો ત્યાં તમને ઘણું બધું માર્ગદર્શન મળી રહેશે, અમારી વોટ્સએપ છે, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, કે પછી કોઈપણ પીડીએફની લિંક છે, કોઈપણ પેપર જે છે એની લિંક છે, તો એ બધું મળી રહેશે બરાબર। તો તમે ખાસ કરીને ત્યાં જાઓ અને ત્યાંથી જોઈ લો બરાબર। થેન્ક યુ, જય હિન્દ।